આજે છે શુક્રવાર ને દર શુક્રવારની જેમ આજે પણ અહીં સંગીતનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો છે. લાઈવ જમીન થવાનું છે ઠીક 8 વાગે. અને આ વખતે આપણી સાથે જોડાયા છે એક એવા ઉમદા કલાકાર જે વર્ષોથી ગાય છે અને આહા હા શું એમનો મધુર અવાજ છે, શું એમની મધુર ગાયકી છે. એવા ડોક્ટર તેજલ ભરત પાઠક આપણી સાથે છે. એમનું લાઈવ જમીન ટીઝર તમે જોયું હશે જોશુના ફેસબુક પેજ ઉપર. ને આજે એ અવાજને આપણે આવકારીએ, એ કલાકારને આપણે આવકારીએ, ડોક્ટર તેજલ ભરત પાઠક. હેલો મેમ, વેલકમ ટુ જલસો. થેન્ક યુ, નમસ્તે. આટલી ઉમદા ગાયકી, વર્ષોથી ગાતા હશો, તો આ મ્યુઝિક ફિલ્ડમાં કેટલા વખતથી તમે જોડાયેલા છો? શાસ્ત્રીય સંગીતની મેં તાલીમ લીધેલી છે, એટલે આમ તો નાની 5th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારથી તાલીમ લેવાનું શરૂ કર્યું છે, એટલે ઇમેજિન કરી શકો છો કે ત્યારથી સંગીતની યાત્રા ચાલુ જ છે. એટલે 10 વર્ષની હું હતી ત્યારથી મેં ચાલુ કર્યું, અને પછી સતત વિશારદ, સંગીત વિશારદની ડિગ્રી લીધી, પછી માસ્ટર્સ કર્યું અલંકાર, અને પછી છેલ્લે ડોક્ટરેટ ઇન ક્લાસિકલ મ્યુઝિક મેં. વાહ 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 ભાઈ, ડોક્ટરી પણ ક્લાસિકલ મ્યુઝિકમાં, ને આટલા વર્ષોથી જ્યારે 5th સ્ટેન્ડર્ડમાં આપણે કદાચ સંચારથી પેન્સિલ છોડતા હોઈશું આપણી ઉંમરમાં, પણ આ કલાકાર 5th સ્ટેન્ડર્ડથી ગાયકી ને પોતાની આવડત બનાવી છે. અને એમને એ પણ પૂછે કે એક સ્ત્રી તરીકે એ વખતે કદાચ સ્ત્રીઓને આર્ટમાં નતા મોકલતા અને અઘરું પણ પડતું હોય કદાચ. બહુ સાચી વાત છે. તો સ્ત્રી તરીકે તમને ક્યારે આ ડિફિકલ્ટીઝ ફેસ કરવી પડશે? 5th સ્ટેન્ડર્ડથી અત્યાર સુધી તમે આ ક્ષેત્રમાં છો, તો એવો કોઈ કિસ્સો? શરૂઆતમાં તો મા બાપના ઘરે હોઈએ, પેરેન્ટ્સના ઘરે હોઈએ, એટલે મારા પપ્પા ખુદ બહુ સારા ગાયક હતા, એમને પણ સંગીત વિશારદ થયેલા હતા, પણ પ્રોફેશન તરીકે નહોતું અપનાવ્યું સંગીત, કે બધી કૌટુંબિક જવાબદારીઓ હતી. એટલે મારી મધર પણ ખૂબ સારું ગાતા હતા, અને મધર બહુ જ એડવાન્સ હતા, એટલે અમને લોકોને હંમેશા, અમે 3 બહેનો ને 1 ભાઈ, પણ અમને બધાને આવી ઇતર પ્રવૃત્તિઓમાં એક ખૂબ આગળ અમે લોકો જઈએ અને કંઈક કરીએ, કંઈક ક્રિએટિવ વસ્તુ કરીએ એવી ખૂબ ઈચ્છા મમ્મીને. એટલે એ વખતે બહુ જ પાસે, અમારા ઘરની પાસે ચાલતા મનાથી જવાય એવી રીતે લીલાબેન ખાંડેકર, જે અમારા ગુરુ, પહેલા સૌ પ્રથમ ગુરુ મારા વિશારદ, મેં એમની પાસેથી કર્યું, તો એમને ત્યાં હું જતી હતી. એટલે મધર તો બહુ જ મને પ્રોત્સાહિત કરતા હતા, બહેનોનો, ભાઈઓ, હું સૌથી નાની છું ઘરમાં, એટલે બધા જ મોટા ભાઈ બહેનો પણ બહુ જ પ્રોત્સાહન આપતા હતા. અને આગળ મેં સંગીત વિશાર સુધી તો સરસ રીતે કમ્પ્લીટ કર્યું, પછી લગ્ન થઈ ગયા. પણ સદનસીબે મારે સાસરામાં પણ મારા સસરા અને મારા હસબન્ડને ખુદને ખૂબ સંગીત ગમે છે, અને આખો સંગીતનો માહોલ મને જોવા મળ્યો ઘરમાં. અને પપ્પા તો એટલું બધું મને સસરા તરીકે મને એટલું બધું પ્રોત્સાહિત કરે કે કોઈ પણ અમારે ત્યાં મહેમાન આવે તો આપણે જમવાનું, ડિનર માટે બોલાવ્યા હોય તો જમવાનું તો ખરું, પણ પછી પપ્પા એક ખાસ આગ્રહ રાખે કે નહીં, એક મારે તેજલનું ભજન સાંભળો, ભોજન પછી કે ભજન તો હોવું જ જોઈએ. એટલે એ રીતે સસરાનો, સાસુનો, બધાનો પરિવારમાં બહુ જ, અને ખાસ તો હસબન્ડનો, કારણ કે ઘણી વખતે આપણે મેરેજ થઈ જાય પછી જો એ લોકોને ના પસંદ હોય તો કોઈક વખત બ્રેક આવી જાય છે, આપણી આ યાત્રામાં બ્રેક આવી જાય છે. પણ નસીબ સંજોગે મારે નણંદ, નણંદોઈ, બધા જ, આખું જે ફેમિલી છે, સાસરી પક્ષ હતું, એ લોકોને બહુ જ ગમે છે આ સંગીત અને બહુ મને પ્રોત્સાહિત કરે છે. એટલે સાચું કહું, મને એવી તકલીફ નથી પડી મારી યાત્રામાં, કારણ કે સારા માણસોનો સાથ મને હંમેશા મળ્યો છે. સો લકી યુ આર, હું કહી શકું કે બે રીતે, એક તો જન્મ્યા ત્યારથી જ નાના બનીને જન્મ્યા, નાના ભાઈ બહેનમાં સૌથી, મતલબ બહુ નાનો, એ બહુ જ એક લક કહેવાય. અને બીજી વાત કે બધા જ સપોર્ટિવ હોય, જ્યાં જાઓ ત્યાં બધા આટલા આટલો સપોર્ટ કરતા હોય આપણને, આપણા આર્ટ માટે, એ બહુ સારી વાત કહેવાય. તમે કીધું કે તમારા ગુરુ એવા લીલાબેન ખાંડેકર સાથે તમે શીખ્યા, અને પણ આ શીખવા માટેની ધગશ ક્યાંથી જાગી? તમે 5th સ્ટેન્ડર્ડથી સ્ટાર્ટ કર્યું, તો તમારે પહેલેથી જ ઈચ્છા હતી કે ના મારે તો ગાયક જ બનવું છે, કે તમારે કંઈક બીજું પણ કરવું હતું?
સાચી વાત કહું તો પહેલા તો મેં હોબી તરીકે સંગીત લીધું હતું, કારણ કે જ્યારે નાના હોઈએ ત્યારે તો આપણને એટલું બધું એવી મેચ્યોરિટી પણ ના હોય, અને મમ્મી ને મારા મધરને ખ્યાલ હતો કે મારો અવાજ સરસ છે, એટલે કે નહીં તું શાસ્ત્રીય સંગીતની તાલીમ લે. પછી એવું નહોતું વિચાર્યું કે આને હું પ્રોફેશન તરીકે અપનાવીશ, એટલે સંગીત વિશારદ તો જેમ આપણે કરતા હોઈએ છે એ રીતે કર્યું. કોલેજમાં ને બધામાં અસંખ્ય બધી કોમ્પિટિશન્સમાં ને એમાં ભાગ લેતી હતી, હું જરૂર સંગીતની કે કોમ્પિટિશનમાં પાર્ટ લઉં અને મને પ્રાઇઝ મળે, એટલે એ રીતે ચાલતું હતું. પણ એકચ્યુઅલી મેરેજ થયા પછી હવે અલંકારમાં ડોક્ટર મોનિકાબેન શાહ, પછી ડોક્ટરેટ પણ એમના ગાઈડન્સ હેઠળ મેં કર્યું, અને પછી ઘરનો આટલો બધો મને સપોર્ટ હતો, એટલે પછીથી મને બહુ જ એવું લાગ્યું કે ઈશ્વરે મને ત્યારે આ મધુર કંઠ આપ્યો છે તો મારે ખરેખર એનો ઉપયોગ આ દિશામાં કરવો જોઈએ. બાકી હું જોબ કરતી હતી પહેલા, ઇન્સ્યોરન્સ કંપનીમાં હું જોબ કરતી હતી મેરેજ પહેલા, અને પછી અમારી લોકોની સ્કૂલ છે, ગ્રુપ ઓફ સ્કૂલ્સ છે, સ્વસ્તિક ગ્રુપ ઓફ સ્કૂલ્સ છે, એમાં પણ હું થોડો સમય ગઈ પ્રિન્સિપાલ તરીકે, કારણ કે બીએડ મેં કરેલું છે એટલે શિક્ષક તરીકે પણ ગઈ હું. પણ પછીથી જે સંગીતનો જીવડો સંગીતનો હતો, એટલે પછી મેં કહ્યું કે ના મારે તો હવે આ જ કરવું છે, અને બધાએ મને કીધું કે નહીં નહીં તું તારી પોતાની એકેડેમી કર, અને પોતે કંઈક તારું જે નાનું તો નાનું પણ તારું પોતાનું કંઈક શરૂ કર, અને એ રીતે બધાના ગુરુ, ગુરુનો તો મોટા મોટો આશીર્વાદ હોય ગુરુના, અને ઘરનાનો સપોર્ટ, એટલે પછી આરોહી મ્યુઝિક એકેડેમી મેં ચાલુ કરી. 11 વર્ષ થયા લીલાબેન ખાંડેકર, મોનિકા શાહ એવા બીજા પણ ગુરુ તો હશે સંગીતમાં જેમની જોડે તમે કામ કર્યું હોય, અથવા તમે બહુ જ મોનિકાબેને મને માસ્ટર્સથી એટલે કે અલંકારથી મને તાલીમ આપવાનું શરૂ કર્યું, સઘન તાલીમ આપી. એ પહેલાં લીલાતાઈ હતા મારા, એમણે મને સરસ મોલ્ડ કરી કે સૂરનું જે બેઝિક સૂરનું જે ફાઉન્ડેશન હોય મને ત્યાંથી મળ્યું. પણ મોટા મોટો ફાયદો મને પદ્મવિભૂષણ જગજીતસિંહજી પાસે, ગઝલ ગાયક જગજીતસિંહજી છે એ અમારાની સાથે ખૂબ સારો સંબંધ, અને જગજીતસિંહ જ્યારે પણ અમદાવાદ આવે ત્યારે અમારે ઘરે જ ઉતરે, એટલે એક બહુ જ સારો કોઇન્સિડન્સ થયો. હા, અને બહુ જ અમારા ઘર જેવા સંબંધ જગજીતસિંહજી સાથે, એટલે જ્યારે પણ એ આવે તો મને ચોક્કસ રિયાઝ કરાવે કે તેજલ બેન એસે ગાના હૈ, એસા ગાના હૈ, વૈસા ગાના હૈ, એટલે જગજીતસિંહજીનો પણ મને ઘણી બધી ગાઈડન્સ મળી, અને એમની જ ખૂબ ઈચ્છા હતી કે નહીં તેજલ બેન એક એકેડેમી અચ્છી તરહ સે બનાવો ઓર જો નેશનલ લેવલ પે કે નામ હો જાય એસા કુછ કરો, એટલે એમનું પણ મને ગાઈડન્સ મળ્યું. વાહ વાહ, જગજીતસિંહજીનું વાહ વાહ વાહ. અને એવું પણ ઘણું સાંભળ્યું છે કે તેજલબેન ભજનો ખૂબ સરસ ગાય છે, અને એક બાજુ એમણે ક્લાસિકલ ટ્રેનિંગ લીધેલી છે એટલી સરસ. તો હું એમને એ પણ પૂછવા માંગીશ કે ક્લાસિકલ સોંગ્સમાં તમને ક્લાસિકલ સોંગ્સ વધારે પસંદ પડે છે કે ભજનો વધારે પસંદ પડે છે કે કોઈ સુગમ સંગીત હોય, એવું સૌથી ફેવરેટ શું છે આમાંથી? થોડુંક અઘરું છે, ઓ અઘરો પ્રશ્ન છે, કારણ કે સારું સંગીત મને ગમે છે. હા, ઓકે, જે પણ સારું સંગીત છે એ મને ગમે છે. પણ મેં શાસ્ત્રીય સંગીતમાં ઘણા બધા વર્ષો મેં રિયાઝ કરી અને મેં સાધના કરી છે, એટલે જ્યારે પરફોર્મન્સની વાત આવે તો ક્લાસિકલ મ્યુઝિકને હું પહેલો નંબર આપીશ. અને ઓફકોર્સ આપણા જે ગુજરાતી ભજનો છે, ગીતો છે, એમાં પણ મને ગમે છે મને, કારણ કે જે કોમ્પોઝિશન્સ હોય છે આપણા પુરુષોત્તમભાઈ ઉપાધ્યાયના, શેમુભાઈના, રાજભાઈના, એ બધા પણ મને બહુ જ ગમે છે, અને ગુજરાતી તરીકે મને ગાવાનું ચોક્કસ ગમે છે. એટલે સારા સંગીતને હું પ્રેફરન્સ આપું છું જ્યારે બી ગાવાનું હોય ત્યારે. ઓકે, સારા સંગીતમાં પણ હવે તમે કહ્યું કે ગુજરાતી ભજનો ને ગુજરાતી સંગીત વધારે ગમે છે, ક્યારેય પણ એવી ઈચ્છા થઈ કે હું હિન્દી તરફ વધારે વળું, બોલિવૂડ તરફ વધારે વળું, ત્યાં ટ્રાય કરું, કે
એવી ઈચ્છા ક્યારે થઈ ખરી? ઓકે, કારણ કે બોલિવૂડ માં નથી વિચાર્યું મેં હજી સુધી વિચાર્યું, કારણ કે અમારું જે સંગીત છે, જે હું શાસ્ત્રીય સંગીત છે, બહુ ડિવાઇન છે. યસ ઓબવિયસલી. અને ઓ આપણે એક જુદા સ્તર ઉપર લઈ જાય છે. અને પછી એ જ્યારે તમે એની સાધના કરતા હો ત્યારે પછી બીજું બધું તમારા માટે બહુ જ, મને નથી લાગતું કે બોલિવૂડમાં ગાઓ કે ટીવી પર ગાઓ કે રેડિયો, એઝ લોંગ એઝ તમે સરસ ગાઓ એ વધારે અગત્યનું છે. પછી જ્યાં બી મને તક મળે છે ત્યાં હું ચોક્કસ જઉં છું. એવું સો ગ્રેટ કે સારું સંગીત જ્યાં એમને મળે છે ત્યાં એ જાય છે. અને એમને એ પણ હું ચોક્કસથી પૂછવા માંગીશ કે હુ ઇઝ યોર ફેવરિટ સિંગર? ફેવરિટ સિંગર તમારા કોણ છે? એટલે કે ગાયક કોઈ પણ, કોઈ પણ જોનરમાં બેસ્ટ એક? તો બહુ જ અઘરો પ્રશ્ન છે, કારણ કે આપણો દેશ તો ખૂબ ઉચ્ચ કલાકારોથી ભરેલો છે. ઓકે, બેસ્ટ 3 કહી દો. બેસ્ટ 3 માં તો મને કૌશિકી ચક્રવર્તીનું ખૂબ ગમે છે. ઓકે, ગમે છે. શુભા મુદગલજીનું પણ મને ખૂબ ગમે છે. વન ઓફ માય ફેવરિટ્સ. યસ. ત્રીજા બે તો છે અશ્વિની ભીડે દેશપાંડે છે, એમનું પણ ગાયન મને ખૂબ ગમે છે. ઓકે, સો આટલા ઉમદા કલાકાર ને ઉમદા ગાયકો પણ ગમે છે, એટલે ઓબ્વિયસલી કોઈને આપણને ગમાડવા હોય તો કોઈ સારા જ ગાયકને ગમાડીએ તો કદાચ એમનું પણ આપણામાં ઉતરતું હોય છે. સો સારા ગાયકને સારા ગાયકો ગમે એ વાત પણ એક આખી અલગ તો છે જ. પણ બીજો એક પ્રશ્ન હું મૂકવા માંગીશ અહીંયા. એક વસ્તુ કહેવાની ભૂલી ગઈ કે હું પંડિત અજય ચક્રવર્તી કલકત્તામાં છે, શ્રુતિ નંદન કરીને સંસ્થા ચલાવે છે, એ ઓનલાઈન ટ્રેનિંગ પણ આપે છે. તો હું એમની પાસે ઓનલાઈન પણ ક્લાસીસ ભરું છું અજયદાના, અને અજયદા સાથે પણ અમારે ઘણા સારા સંબંધ છે. જરૂર પૂછવા માંગીશ કે હજુ કઈ તમારી ઈચ્છા છે કે કઈ રહી ગયું હોય કે ના આ લેવલે મારે પહોંચવું છે, આ જગ્યાએ મારે પહોંચવું છે, એવું કશું છે? ગાયન થી તો ક્યારે કોઈ જે સારા કલાકાર હોય ને એને કોઈ સંતોષ થાય જ નહીં પોતાના ગાયનથી, કારણ કે એટલું બધું ઊંધું છે આપણો જે ભારતીય સંગીત છે, હિન્દુસ્તાની સંગીત છે, એ ખૂબ ખૂબ બહુ જ ડેપ્થમાં અને અસંખ્ય રાગ રાગીણીઓ છે, એટલે એ તો ગણી શકાય નહીં એટલા બધા રાગ રાગીણીઓ છે. એટલે મને એવું થાય કે કંઈક નવું નવું શીખીએ, શીખતા રહેવાનું ચોક્કસ ગમે. ગાયન મારા પોતાના ગાયનથી હું સંતુષ્ટ છું કે ના જે હું ગાઉં છું એ બધાને ગમે છે, સુરમાં ગાઉં છું, તાલમાં ગાઉં છું, લયમાં ગાઉં છું, પણ સંતોષ તો ક્યારે એવો થાય જ નહીં કે હવે મારે કંઈક આગળ નથી કરવું, બસ હવે આ જ છે, ઇટ ઇઝ ઇમ્પોસિબલ, કારણ કે આજીવન ક્રિયા છે આ તો, સતત તમારે આમાં તો ગોઠાયેલા રહેવું પડે અને શીખતા જ રહેવું પડે. આમાં કોઈ તમારે સ્ટોપ નથી આવી જતો કે પોઝ નથી આવી જતો કે બસ હવે મેં બધું શીખી લીધું. વેરી ટ્રુ. અને એમણે એમ કીધું કે પોતાના ગીતો પણ ગાય છે, તો એમને એ પણ પૂછી લઈએ કે બેસ્ટ કમ્પોઝર એમને કયા લાગે છે? અને ડોક્ટર મોનિકાબેન શાના પણ મને ગમે છે, મારા ગુરુ જે છે એ પણ, અને હું ખુદ પણ કમ્પોઝિશન કરું છું. વાહ વાહ વાહ, મારા કમ્પોઝિશન પણ મને પસંદ છે. પણ કમ્પોઝિશન કરવાનું મને, નવા નવા ગીતોનું કમ્પોઝિશન કરવાનું ખૂબ ગમે છે. આજે પણ પ્રસ્તુત કરવાની છું, નવી જ કવિતાઓ છે, બહુ જ સુંદર છે, અને ઉભા કરી જતું હોય એવો કોઈ ફીડબેક આજ સુધી બેસ્ટ મળ્યો હોય કોઈ આપ્યો હોય?
તમને એક સારી તારીફ કે એવું કઈ. આરોહી મ્યુઝિક એકેડેમી ના એન્યુઅલ ફંક્શન માં આવ્યા હતા અને જગજીતસિંહજી આટલા મોટા કલાકાર પણ તો બી એમને આખો પ્રોગ્રામ, અમારે તો બધા શીખવું સ્ટુડન્ટ પણ હોય અને મારું પરફોર્મન્સ પણ હોય, પણ આખો પ્રોગ્રામ એમણે શાંતિથી માણ્યો અને કંઈ જ કંઈ વચ્ચે કંઈ બોલવાનું નહીં, કંઈ જ નહીં, એન્જોય કરતા રહ્યા. અને છેલ્લે પછી મને કીધું કે નહીં નહીં તેજલભાઈ બહુ મજા આવ્યા, આજ ઇતને સાલ બાદ ક્લાસિકલ મ્યુઝિક સુના તો કે બહુ મજા આવ્યા અને મારું ગાયન પણ બહુ પસંદ આવ્યું અમને. અને બીજું અમારી દીકરી જે છે એમણે આરંગેત્રમ, બંને દીકરીઓએ આરંગેત્રમ કરેલું, ભરતનાટ્યમનું હમણાં જ મારી દીકરીએ રિસન્ટલી જ આરંગેત્રમ કર્યું 2017માં. એમાં પદ્મવિભૂષણ સોનલ માનસિંહજી આવ્યા અને પદમ ને એ બધું પણ ગાઉં છું. મારી દીકરીઓ કરતી કે મારે પણ, મને બી રસ પડ્યો અંદર, એટલે કર્ણાટક સંગીતની પણ મેં થોડી તાલીમ પણ લીધેલી છે. એટલે એ વખતે સોનલ માનસિંહજી પણ બહુ જ ખુશ થઈ ગયા હતા કે ઘણી વાર ગુજરાતીમાં આપણે જોવા જઈએ છે કે થોડુંક આર્ટ પ્રત્યે આટલો બધો લગાવ નથી જોવા મળતો ગુજરાતીમાં. આપણે બિઝનેસ કમ્યુનિટી એટલે શાસ્ત્રીય સંગીત કરવાનું એમાં આટલા ઓતપ્રોત રહેવાનું, એટલે શી વોઝ વેરી મચ હેપી મારી સાથે. અને એમણે પણ મને બહુ જ અભિનંદન આપ્યા કે તેજલબેન આ તમે આ કર્ણાટકી સંગીત ગાઓ છો તો મને બહુ આનંદ છે, કારણ કે એ પોતે ગુજરાતી છે અને કે ગુજરાતી તરીકે તમે આ કર્ણાટકી સંગીત પણ આટલું સરસ રીતે ગાઓ છો એ મારા માટે મને ખૂબ આનંદ થયો. એ કોમ્પ્લિમેન્ટ મારા માટે ઘણા સારા. અને એ સાંભળીને આપણા પણ રૂવાડા ઊભા થઈ જાય આટલા સરસ કોમ્પ્લિમેન્ટ્સ જ્યારે મળે. બસ હવે તો રાહ જોવાની છે કે એ અહીં લાઈવ જમીનમાં પરફોર્મ કરે ને એટલા જ સરસ ફ્લેવર્સના ગીતો આપણને સાંભળવા મળે. અને તમે આ રીતે જ તારીફો હંમેશા મેળવતા રહો અને અમને સંગીત સંભળાવતા રહો, તમારું એ જ ઈચ્છા છે. થેન્ક યુ સો મચ તેજલબેન અહીંયા આવવા બદલ. થેન્ક યુ સો મચ.